नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू आपणी सौनी सहियारी यूट्यूब चैनल पर। तो विद्यार्थी मित्रों, आज आपणे मळ्या छे गुजरात पोलीस कॉन्स्टेबल नी केटलीक वातो छे जे तमने कन्फ्यूजिंग करे छे, जेवी रीते तमे थंबनेल मां जोयुं जशे। केटली जग्या उपर भर्ती थशे? 7610 के 12298 अथवा तो आनाथी वधु। क्यारे भराशे नवा फॉर्म? अने जे छे ई आनी बधी ज बाबत छे तमारी साथे ऑफिशियल परिपत्र साथे हुं तमारी साथे वात करवानो छुं। तमे जेवी रीते डिस्प्ले उपर जोई रह्या छो, 7610, 12298, 11000, 10989, 24976, 35000 के તેથી વધુ ઘણી બધી વારંવાર જે છે ઘણી બધી આવી જે છે નોટિફિકેશન આવતી રહે છે કે ભાઈ આટલી ભરતી જે છે થવાની છે। વચમાં એમ પણ આવ્યું હતું કે ભાઈ 10000ની ભરતી થશે, 10000 કરતાં ઓપની ભરતી થશે, આવી ઘણી બધી જે છે વાત આવેલી હતી। પણ સાચું શું છે એ આજે તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું, અને ક્યારે ભરશે નવા ફોર્મ જેની પણ હું તમારી સાથે વાત કરવાનો છું। પરંતુ જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પ્રથમવાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતી બેલ આઇકનને પ્રેસ કરજો, કે જેને કારણે આવનાર સમયની કોઈ બી નોટિફિકેશન છે તે તમારાથી મિસ ના થઈ જાય। બીજી ઘણી બધી બાબત છે મારે જે તમને કહેવાની છે, લાયકાત શું રહેશે, ફોર્મ ક્યારે ભરાશે, પછી વાત કરું તો જે છે તમને પછી ઘણી બધી વાત કરું તો કે ભાઈ ઘણી બધી વાત છે, પણ એની પહેલાં જે મુખ્ય વાત છે એના તરફ તમને લઈ જાઉં છું। તો ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર હથિયારી પોલીસ કોન્સ્ટેબલના SRPF સવર્ગોની વર્ગ 3ની જગ્યાઓ ગૃહ વિભાગના ભરતી બોર્ડો મારફતે ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્ર બહાર મૂકવા બાબત ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક પણ આપેલો છે, સચિવાલય ગાંધીનગર। તારીખ છે 24/9/2020। તારીખ ભલે આજથી કદાચ જૂની કહી શકાય બરાબર, પણ હજી કંઈ એમાં લાંબો કંઈ ફરક નથી પડી ગયો। પણ આપણે એક બાબત છે, ઘણા બધા વિદ્યાર્થીનો જે છે પ્રશ્ન આવતો હતો સર કે ભાઈ ભરતી છે એ કેટલી થશે, કે ભાઈ અલગ અલગ નોટિફિકેશન આવે છે કે ભાઈ 7000ની છે, પછી વચમાં પાછું આવી ગયું ભાઈ 6000 સમથિંગ હતું, પછી પાછી આવ્યું તો ભાઈ 12200 સમથિંગ હતું, પછી જેવી રીતે આપણે અગાઉ વાત કરી કે ભાઈ 35000ની ઘટ છે બરાબર, અથવા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ થોડા સમય પહેલાં જે ગૃહમંત્રી છે એમણે પણ થોડી જાહેરાત કરેલી હતી, ત્યારબાદ હાઈકોર્ટમાં PIL થઈ હતી એમાં કંઈક 24976 પોલીસ કર્મીઓનું ઘટ ત્યાં આવું અવારનવાર તમને સાંભળવા મળ્યું હશે બરાબર। તો કદાચ તારીખમાં કદાચ આગળ પાછળ છે, પણ આપણે વસ્તુ છે ખ્યાલ આવે કે ભાઈ સાચું સચોટ માહિતી શું છે, ભાઈ કેટલી ભરતી આવશે, તો જેથી કરી અને આપણે તૈયારી કરવાની ખબર પડે કે ભાઈ કઈ રીતે તૈયાર કરશું, આપણે મેરિટમાં આવશું, મેરિટમાં આવવા માટે આપણે કેટલા માર્ક લેવા પડશે, એ બાબત માટે મેં આજનો આ વિડીયો બનાવેલો છે। હવે તમે જુઓ છો વંચાણે લીધા સામાન્ય વહીવટ વિભાગ 27/7/1999 ઠરાવ ક્રમાંક વગેરે જે આપેલું છે ગૃહ વિભાગ ફાઇલ ક્રમાંક, હવે સામેની જે બાબત છે એ પણ તમારી સાથે શેર કરી દઉં। તો શું કહે છે, ઉપરયુક્ત વંચાણને લીધેલ ક્રમાંક સામેના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 27/7/1999 ઠરાવની જોગવાઈ અન્વયે વર્ગ 3ની ટેકનિકલ અને નોન ટેકનિકલ સવર્ગોની સીધી ભરતીથી સઘળી કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરને સોંપવામાં આવેલ હોય મંડળના ક્ષેત્રાધિકારીમાં આવતી તમામ જગ્યાઓ મંડળ મારફતે, પરંતુ ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના PSI ઇન્ટેલિજન્સી ઓફિસર, ASI, PSI હથિયારી, SRPF સવર્ગોની ભરતી માટે PSI ભરતી બોર્ડ અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF સવર્ગોની ભરતી માટે લોકરક્ષક ભરતી બોર્ડની રચના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ હોવાથી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPFના સવર્ગોની વર્ગ 3ની કુલ 12298 જગ્યા। હવે એક વસ્તુ તમે નોટ કરી હોય તો તમને ખ્યાલ આવશે બરાબર, અહીંયા શું કીધું છે ભાઈ, અહીંયા બધી જ ભરતી સાથે લીધી છે, શું કીધું તમે કદાચ જોઈ શકતા હોય તો કે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, અને સાથે શું કીધું છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, એટલે કે SRPFની જગ્યા ભેગી કરીને આપણે એ વાત કરીએ છીએ વર્ગ 3ની 12298 જગ્યા, 7610 છે એ તો ફાઇનલ જ છે, એ કોન્સ્ટેબલની છે 7610, બાકીની જે વધારાની ભરતી છે એ શેના માટે છે, તો એ SRPF માટે જે ભરતી છે બરાબર। હવે આ તો એક ડેટા છે બરાબર, હવે ભવિષ્યને ઘટ કઈ રીતની છે અત્યારે તમે તૈયારી કરી શકો છો 7610 જગ્યા ઉપર, પરંતુ હવે ભવિષ્યને ઘટને આધીન ભરતીમાં કદાચ વધારો પણ થઈ શકે છે જેવી રીતે લાસ્ટ ટાઈમ બન્યું તેવી રીતે બરાબર। તો તૈયારી તમે ચાલુ રાખજો અને
જે છે એ ભરતી કદાચ વધી શકે છે અથવા તો એનો વેઇટિંગ લિસ્ટ પડે તો પણ એમાં તમારો વારો આવી શકે છે. તો ખાસ તમે તૈયારી ચાલુ કરજો. અને આ એક ઓફિશિયલ બાબત જે મારે તમને કહેવાની હતી, છેલ્લા ઘણા સમયથી આપણી ચેનલ ઉપર કમેન્ટ આવતી હતી કે સર ભાઈ સાચું શું છે, ભાઈ ભરતી જે છે એ કેટલા ઉપર થશે, કારણ કે અવારનવાર જે છે નવી નવી જાહેરાતો આવતી હતી. અને હમણાં જ તે બે મહિના પહેલાં પણ એક જાહેરાત આવેલી હતી કે ભાઈ 10,000ની જગ્યા ઉપર ભરતી થશે, ત્યારબાદ 9,700 એમ કંઈક સમથિંગ આવેલું હતું. બરાબર, અવારનવાર આંકડા આવતા રહે છે. બરાબર, પણ ઓફિશિયલ જે માહિતી હતી મારે તમારે સુધી પહોંચાડવાની હતી. હવે આપણે વાત કરી લઈએ જે બીજી બાબત છે, કોરોનાને કારણે પોલીસ ભરતી બજેટમાં કાપ મુકતા 2900 જગ્યા ઘટાડી. જેવી રીતે આપણે વાત કરીએ એમ 7,610 તો છે જ, સેની માટે છે, પોલીસ કોન્સ્ટેબલ PSI PI એની માટે છે. બરાબર, એ તો છે જ, પણ સાથે સાથે શું કીધું છે ભાઈ 7,610 તો છે જ, પણ 12,298 એમાં તું કે SRPF સાથે જે છે SRPFની જગ્યા સાથે ઇન્ક્લુડ કરીને આટલી જગ્યા અહીંયા વગેરે ઘણી બધી બાબત આપેલી છે. રાઈટ, તો અહીંયા પણ લખેલું 10,506 જગ્યા મંજૂર થઈ છે. પણ તમારે જે ધ્યાન રાખવાનું છે જે મેં કીધું એમ, બરાબર, આમાં વધારો થઈ શકે છે, નો ડાઉટ વધારો થઈ શકે છે, કારણ કે આ વર્ષમાં ભરતી થઈ નથી એટલે કદાચ એમાં વધારો થઈ શકે છે. ઓકે, તો તૈયારી તમારી 100% ચાલુ રાખજો. વાત કરી આગળ રાજ્યમાં પોલીસમાં, આ તો તમને ખ્યાલ હશે અને અપડેટ પણ તમારા સુધી પહોંચી ગઈ હશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય, અને ત્યારબાદ જે છે કેટલી જગ્યા એ પણ મેં તમને વાત કરી લીધી. લાયકાત શું રહેશે, તો અત્યાર સુધી 12 પાસ જ લાયકાત છે, એમાં કોઈ પણ જાતનું નોટિફિકેશન આવેલું નથી. ફોર્મ ક્યારે ભરાશે, એક મહત્વનો પ્રશ્ન અવારનવાર આપણી ચેનલમાં પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. તો આવતા વર્ષે 2021માં આવી શકે, કારણ કે 2022માં તમે લોકો બધા જાણો છો, તમે બધા એક્ટિવ છો કે ભાઈ ચૂંટણી આવી રહી છે. બરાબર, ચૂંટણી આવી રહી છે, તો 2021માં એના પહેલાં 3-4 મહિનામાં નોટિફિકેશન આવી શકે છે. તો આનાથી જે છે તમે જે છે માહિતગાર રહેશો, કારણ કે પહેલા 3-4 મહિનામાં જે છે તારીખ આવી શકે છે. તો ખાસ આ બાબત પણ મારે કહેવાની હતી. અને સાથે જે વધ્યું એમ કે ભાઈ સિલેબસનો એક અલગથી હું એક વિડીયો બનાવી દઈશ, અને કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવી, ક્યાં વિષય વાંચવો જે તમને હેલ્પફુલ રહેશે, એનો પણ એક વિડીયો તમને અલગથી બનાવી દઈશ કે જેથી કરી તમે તમારી પરીક્ષા છે ને સારામાં સારી રીતે રીડ કરી શકો. અને એવી પણ ઘણી બુક સજેસ્ટ કરીશ કે જેમ તમે ફ્રી ઓફ કોસ્ટ તમે મેળવી શકશો, તમે ઇન્ટરનેટ થ્રુ પણ મેળવી શકશો. બરાબર, અને એવી તમને કહું ઓથેન્ટિક બુકનું જે તમને માહિતી આપીશ કે જે છે તમે ઇન્ટરનેટ ઉપર પણ મેળવી શકશો, અને તમે જો લાઇબ્રેરીમાં હશો તો લાઇબ્રેરી થ્રુ પણ તમે મેળવી શકશો, અથવા તો તમે કોઈ બી માહિતી કચેરી હશે ત્યાંથી પણ તમે બુક મેળવી શકશો. અને બહુ સારી એવી બુક છે જેમાંથી લગભગ પરીક્ષામાં પૂછાતું હોય છે, અને એવી ઘણી બધી બુકની માહિતી આપીશ કે જેમાંથી પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય છે. સાથે સાથે ઓનલાઈન પણ ઘણી બધી સાઇટ અવેલેબલ છે કે જેનામાંથી તમે જો રીડ કરશો, બરાબર, તો તમને એમાંથી જરૂરથી જરૂર ફાયદો થશે. અને પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર છે પણ એ પણ આપણે શોર્ટ ટાઈમમાં શરૂ કરવાના છે, જેથી કરી અને તમારું જે ફોકસ છે એ ક્યાંય પણ તૂટે નહીં, અને આવનારી પરીક્ષા છે એમાં તમે સારામાં સારી રીતે પાસ થઈ જાઓ. અને ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે, સર લાસ્ટ ટાઈમ અમે 1-2 માર્કથી રહી ગયા છીએ. તો એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ સલાહ કે તમે જે છે તૈયારી ચાલુ રાખજો, કારણ કે તમારી જો અત્યારે તમે મૂકી દેશો તો વચ્ચે ક્યાંક બ્રેક થશે. બરાબર, તો એના હિસાબે તમને કાંઈ પણ પ્રોબ્લેમ ના થાય. એટલા માટે જે વિદ્યાર્થીનો ગોલ છે આપણે જે છે ખાખી મેળવવી છે, ખાખીની વાત કરું છું. બરાબર, પછી એમાં PSI કે PI કે કોઈ પણ આપણે ખાખી મેળવવી છે તો તૈયારી રાખજો. વધારે નહીં તો થોડી દોડ ચાલુ રાખજો જેથી તમારા જે પગ છે એ એક્ટિવ રહે. સો આજના વિડીયોમાં આટલું, છતાં પણ કાંઈ ન સમજાણું તો કમેન્ટ કરજો, તમારા આન્સરનો પ્રત્યુત્તર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો આજના વિડીયોમાં આટલું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.